નમસ્કાર, સુપર ફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા દેરોલ ચેકપોસ્ટ પર ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ. ગોધરા કાંડનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી 19 વર્ષ બાદ ઝડપાયો. દહેગામ ખાતે આવેલા મહાદેવ કોલ્ડ સ્ટોરેજમાં ભાજપ જિલ્લાના અને તાલુકાના સીટના ઉમેદવારોનો પરિચય અને માહિતી આપતો કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચીકણા ગામે ગ્રામજનો દ્વારા પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કર્યો. ગળતેશ્વર પાળી ગ્રામ પંચાયત કચેરી જર્જરિત હાલતમાં, જર્જરિત છતનો હિસ્સો તૂટતા સદસ્યભે જાનહાનિ ટળી. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે ગુજરાતીની વેબ સિરીઝ લાલો સૌને વાલોનું શૂટિંગ કરવામાં આવ્યું. કેશોદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સાવરકુંડલાના લુવારા ગામે કાઠી ક્ષત્રિય સમાજની દીકરીને થયેલા અન્યાય તથા કચ્છમાં ગઢવી સમાજના બે યુવાનો પોલીસ મારથી થયેલા મૃત્યુના વિરોધમાં કેશોદ તાલુકા સમસ્ત કાઠી ક્ષત્રિય તથા ગઢવી ચારણ સમાજે આવેદનપત્ર આપ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ ખાતે વીસીઓ દ્વારા આજે 3 જગ્યાએ આવેદનપત્ર આપી ચૂંટણીમાં પ્યુન તરીકે આપવામાં આવેલા ઓર્ડરને રદ કરવા રજૂઆત કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સાબરકાંઠા અરવલ્લીના સાંસદે આવેદનપત્ર આપી રજૂઆત કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકાના મહાદેવપુરા ગામ ખાતે શ્રી ઉમિયા પરિવાર મહાદેવપુરા સંચાલિત શ્રી મહાકંડેશ્વર મહાદેવનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે લગ્જરી બસ ચાલક પૂર ઝડપે બેદરકારી ગફલાત ભરી રીતે હંકારી લાવતા પ્રાંતિજ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઇન્દ્રાજપુર ગામેથી પ્રાંતિજ પોલીસે 4 લીટર દારૂ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના વધુ એક સભ્ય કોરોના સંક્રમિત થયા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત ભાભોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમેરિકાને પાછળ રાખીને ચીન યુરોપિયન યુનિયનનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું. સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં 27 વર્ષ બાદ ફરીથી કોઈ પણ સભ્યો જમ્મુ કાશ્મીરમાંથી નથી. આવું પહેલી વાર નથી થયું. અગાઉ 3 વખત આવી સ્થિતિ આવી છે. મહારાષ્ટ્રના ભિવંડીમાં રહેતા એક દૂધના વ્યવસાયી જનાર્દન ભોઈરે પોતાના વ્યવસાય અર્થે દેશના જુદા જુદા ભાગોમાં જવું પડે છે અને તે માટે તેણે સમયની બચત કરવા માટે 30 કરોડ રૂપિયાના ખર્ચની હેલિકોપ્ટર ખરીદ્યું છે. અમદાવાદ શહેરમાં અવારનવાર અન્ય રાજ્યમાંથી આરોપીઓ આવીને ગુનોને અંજામ આપતા હોય છે. તાજેતરમાં પૂર્વ વિસ્તારમાં ઉત્તર પ્રદેશથી ગુનો અચરવા આવેલી ગેંગનો પર્દાફાશ થયો છે. ભારત સરકારે સરકારી અસ્કયામતોના વેચાણને વેગ આપવાનો અને આવક વધારવાના પ્રયત્નોના ભાગરૂપે 4 મધ્યમ કદની સરકારી બેંકોને ખાનગીકરણ માટે શોર્ટલિસ્ટ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વસંત પંચમીના દિવસે શ્રીવસ્તીના મહાન યોદ્ધા સહલદેવની 4.20 મીટર ઊંચી પ્રતિમાનો નિર્માણનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિલાન્યાસ કરાવ્યો. ઇન્ડિયા વિઝ ઇંગ્લેન્ડ ચેન્નઈ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીત. સુપરફાસ્ટ ન્યૂઝ અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV.